propensos ao que e em ti me encontre pela roupa do sol ema gosto pino para a igreja agora quando a partir de quando ele sai de casa a nascer de casa e faz ter andar contra na semana da marca que gosto pina 25,000 é como para andar que sabendo de já અને પોર્ટલની માહિતી નીચે મુજબ છે તો જો વસ્તુ પીના આપણને મજૂરી આપી છે એકમ દીઠ 7.5 અને પરોક્ષ ખર્ચા એવા જે ચલિત પરોક્ષ ખર્ચા પણ 7.5 તો એનો મતલબ થયો 25,000 હવે વસ્તુ ક્યુમાં આપણે જોવા જઈએ તો વસ્તુ ક્યુમાં મજૂરી છે 25 રૂપિયા પરોક્ષ ખર્ચા છે 25 એનો મતલબ કે 50 હવે આપણને એમ કહે છે કે કંપની તેના છૂટા ભાગ ક્યુનો ઉપયોગ બીજા ઉત્પાદન વિભાગમાં અન્ય વસ્તુના ઉત્પાદન માટે કરે છે કંપનીને વિદેશમાંથી 45% ભાવ ઈ વસ્તુના 3600 એકમ ખરીદવા નિકાસ ઓર્ડર મળે છે બરોબર છે તો કંપનીને નિકાસ ઓર્ડર મળે છે વસ્તુ પી ના 3600 એકમો પરોક્ષ ખર્ચ 200 લાખ નો દર આપણને મજૂરી ના આધારે છે તો સૌથી પહેલા તો આપણે ટકાવારી શોધીએ કે પરોક્ષ ખર્ચ ની મજૂરી પ્રત્યક્ષ મજૂરી પરોક્ષ ખર્ચા એકા છે 1,32,000 મજૂરી આપી છે 3,00,000 × 100 44% થાય તો પ્રત્યક્ષ મજૂરી ના 44% પરોક્ષ ખર્ચ છે હવે સામેના બેંક કહે છે કે છૂટા વિભાગ ક્યુ ઉત્પાદન શક્તિની ફેરબદલી કરીને દરખાસ્ત મંગાવી શકતા છે તો હવે જો આ પી ના 3600 એકમ બનાવો છો તો આપણને એમ કહે છે કે ક્યુ ની ઉત્પાદન શક્તિની ફેરબદલી કરીએ તો પી બનશે હવે આપણે જોવાનું તો આ મજૂરી કેટલી છે તો કે 7.5 અહીંયા મજૂરી કેટલી છે 32 એટલે કે ડબલ થઈ પરોક્ષ ખર્ચા 7.5 અહીંયા પરોક્ષ ખર્ચા કેટલા છે 32 એટલે અહીંયા ડબલ થયા તો એનો મતલબ એમ થયો કે આના કરતા ક્યુમાં રિક્વાયરમેન્ટ વધી જતી છે ડબલ હવે તમારે બી ના 3600 એકમ બનાવો તો એનો મતલબ એમ થયો કે ક્યુના 1,800 એકમ તમારે સેક્રિફાઈસ કરવા પડશે ક્યુના 1,800 એકમોનું ઉત્પાદન રકાર રૂપ પર
હવે આ વસ્તુ
una ragazzo e da un fatto una del padre. S minus V, ekam di paro varse 20 ane 30.
હવે અત્યારે આપણે પ્રકાશિત તો એના નવ હજાર બીજા પચીસ તો વર્તમાન ફાળો આપણે ગોતી લઈએ નવ હજાર એકમ ગુણ્યા વીસ રૂપિયા એટલે એક લાખ એસી હજાર અને પચીસ હજાર એકમ ગુણ્યા ત્રીસ રૂપિયા એટલે સાડા સાત લાખ એટલે નવ લાખ ત્રીસ હજાર નો ફાળો અત્યારે મળે છે હવે ભાડામાંથી સ્થિર ખર્ચા માઇનસ કરીએ એટલે આપણને શું મળે નફો મળે આગળ જઈ કરવું જુઓ સ્થિર ખર્ચા જે વસ્તુ એના દસ અને બી ના પંદર હવે દસ ને પંદર એટલે તો આ આવશે નવ હજાર ગુણ્યા દસ ને પચીસ ગુણ્યા પંદર એટલે સ્થિર ખર્ચા કેટલા થયા ચાર પાસઠ થયા ચલો ચાર પાસઠ માઇનસ એટલે વર્તમાન નફો કંપનીનો કેટલો છે ચાર પાસઠ હવે તો સામેના પેજ પર આવી ગયું કે કંપનીના હાજર કલાક કેટલા છે બે બત્રીસ પાંચસો જે આપણે પેલા જોઈ લીધું બરોબર છે આ બે તૃતીયાંશ છે ચાર પાસઠ તો એટલે કેટલા એટલે તમારા એવા છ લાખ સત્તાણું હજાર પાંચસો એમાંથી આટલા વપરાય થ્રી માઇનસ કરો એટલે બાકીના ફાજલ મળી ગયા હવે જુઓ જોઈએ નીચે આપણા પાસે ઓપ્શન શું છે પેલો ઓપ્શન કે વસ્તુ એનું ઉત્પાદન બંધ કરવું બચેલ શક્તિનો ઉપયોગ વસ્તુ બી ના ઉત્પાદન પાછળ કરવો અને વેચાણ જથ્થામાં વધારાને લીધે વસ્તુ બી ના બધા એકમની વેચાણ કિંમતમાં બે રૂપિયા ઘટાડો કરો તો બી ની વેચાણ કિંમત અત્યારે કેટલી છે સો છે એમાં બે રૂપિયાનો ઘટાડો એટલે કેટલા થઈ જશે તો કે પચાસ ચાલો પાછળ થઈ કરવો આપણે જો દરખાસ્ત કરી તમે વસ્તુ એનું ઉત્પાદન બંધ કરો જો એનું ઉત્પાદન બંધ કરો બરોબર છે એટલે તમારી કલાકો કેટલી બચી જાય એમ તો નેવું હજાર કલાક બચી હવે નેવું હજાર કલાક તમે બી ના કેટલા એકમો નું ઉત્પાદન કરી શકો તમને પંદર બી ના એક એકમ થી પંદર કલાક જોઈએ તો એનો મતલબ થયો તમે છ હજાર એકમો બી ના વધારે બનાવી શકશો બરોબર તો ધ્યાન આપો છ હજાર એકમો એ હવે બી ના અત્યારે તો આપણે કેટલા એકમ બનાવીએ પચીસ પ્લસ છ વધે એટલે કેટલા થાય એકત્રીસ તો એકત્રીસ હજાર એકમ ઉત્પાદન કરી શકાશે હવે અત્યારે આપણી વેચાણ કિંમત છે સો એમાં બે નો ઘટાડો એટલે કેટલી થાય અઠાણું થાય સામે અહીંયા આપણું પેલું ટેબલ શું છે આપણે બી ની ચલિત પડતર સો બી અહીંયા જવાબ બી ની ચલિત પડતર કેટલી છે સિત્તેર છે બરોબર છે તો આ વેચાણ કિંમત થઈ કે માઇનસ બી કેટલું થશે સિત્તેર એટલે ફાળો કેટલો મળશે અઠ્યાવીસ પચીસ હજાર અને છ બનાવી લે એટલે એકત્રીસ હજાર એકમ થયા એકત્રીસ હજાર એકમ ગુણ્યા અઠ્યાવીસ રૂપિયા કરો હવે જુઓ જોઈએ આપણા આન્સરમાં સોલ્યુશનમાં આઠ લાખ અડસઠ હજાર કોઈ ફાળો વહેલો એમાંથી સ્થિર ખર્ચ આપણા જાય ચાર લાખ પાસઠ હજાર બાદ એટલે નફો કેટલો થયો તો કે ચાર લાખ ત્રણ હજાર પહેલો ઓપ્શન હવે આગળ આપણો બીજો ઓપ્શન બી તો કે ભાઈ હવે બીજો ઓપ્શન માં એમ કે છે કે બી નું ઉત્પાદન બંધ કરો બચત શક્તિનો ઉપયોગ વસ્તુ સી ના ઉત્પાદન તરફ વાળો જેની પડતર નીચે મુજબ છે હવે બી નું ઉત્પાદન કે બંધ થયું તો બી નું ઉત્પાદન બંધ કરો એટલે સીધા તમારા ત્રણ લાખ પંચોતેર હજાર કલાક બચશે ત્રણ પીચો બરોબર હવે આગળ જુઓ આપણા સૌમાં બરોબર છે સૌમાં સૌમાં ધ્યાન રાખો હવે મજૂરી કેટલી આપી છે તમને પચીસ રૂપિયા આપી સી ની મજૂરી પચીસ ઉપર ટેબલ માં જુઓ મજૂરી કલાક દર શું છે કલાક બે રૂપિયા છે સી ના એક એકમ થી પચીસ રૂપિયા મજૂરી મળતી હોય તો પચીસ ભાગ્યા બે એક એકમ થી કલાક કેટલા જોઈએ સાડા બાર બરોબર આપણા કેટલા કલાક બચ્યા ત્રણ લાખ પંચોતેર હજાર કલાક બચ્યા અને આમાં જોઈએ છે એક એકમ દીઠ સાડા બાર કલાક ફાયદા સાડા બાર એટલે જુઓ જો સી ના ત્રીસ હજાર કોલે સોલ્યુશન આવી જવું જોઈએ તો સી ના ત્રીસ હજાર એકમો નું ઉત્પાદન કરી શકાશે બરોબર છે હવે એ તો આપણું કન્ટિન્યુ રહેશે કારણ કે આપણે ઉત્પાદન કર્યું બંધ થયું બી નું બંધ થયું એટલે એનું ઉત્પાદન કન્ટિન્યુ રહેશે નવ હજાર એકમ અને સી ને આપણે બનાવ્યા એટલા તમે ત્રીસ હજાર હવે આગળ આવી જાઓ સૌમાં બરોબર કેલ્સી ની વાતમાં સી ની ચલિત પડતર આપણે ગણવાની છે
जो असली चरित्र पत्र के लिए बात सामान रखी है प्लस मजूरी 25 प्लस चरित्र कर जा रही है सर बड़ो कर तो करें हो तो सर अरे वेचा की पत्र की है भी त्रण यस माइनस वी अरे एक अब दिन फाड़ो ओवन प्लीज एक एक अब दिन पूरी सुनिया को फाड़ो बढ़ेगा अरे सीना 30 अंदर एक अब इन्हें गुणिया ओवन 30 रुपया फाड़ो આ એમને લઈ પણ 34 નો ભાગ્યું છે થઈ ગયો ને આ તો 35 નો ભાગ ના ગોતાલો